કેમ છો વાલા વિદ્યાર્થી મિત્રો, આજે આપણે જોઈશું ધોરણ ચાર વિષય ગુજરાતી. ધોરણ ચાર વિષય ગુજરાતી એમાં આજે આપણે જોઈશું પાઠ ત્રણ. અગાઉના લેક્ચરો દરમિયાન આપણે પાઠ એક અને બે પાઠ ભણી ગયા અને તેમનું લેસન પણ આપણે ફરજિયાત કર્યું છે, ખબર છે ને? તો આજે આપણે પાઠ 3 ભણીશું, એનું હોમવર્ક પણ કરીશું. પાઠ ભણીશું અને હોમવર્ક પણ આજે આપણે એનું કરીશું. તો ચલો, બે પાઠમાં જેવી મજા પડી છે એવો જ પાઠ 3 પણ રમૂજ ભર્યો છે. ચલો ચાલુ કરીએ. પાઠ 3, શંખલાની બહેન છીપલી, એનો ભાગ એક. ગાઈએ નાનકડું ગીતડું. ચલો સરસ મજાનું ગીત ગાઈએ. પાટીમાં એટલે સ્લેટમાં, પાટીમાં મેં દરિયો દોર્યો, દરિયા વચ્ચે ટાપુ દોર્યો. સ્લેટમાં હો આ બધું દોરેલ છે. ટાપુ ઉપર ઝાડ ઊભું છે, ઝાડની ઉપર બંદર એટલે વાંદરો દોર્યો. બંદર ડાળી પર કૂદે, ડાળીનો મેં ઝૂલો દોર્યો. ડાળી ઝાલી, પાંદડા તોડે, એ બંદરનો છાયો દોર્યો. હવે પાટી એટલે કે સ્લેટમાં મેં દોર્યો છે, એ દરિયામાં ટાપુ એટલે કે વચ્ચે ચારે બાજુ દરિયો હોય અને વચ્ચે સ્થળ હોય એવું દોર્યું. ટાપુ ઉપર ઝાડ ઊભું કર્યું, એ ઝાડ ઉપર બંદર એટલે કે વાંદરો દોર્યો. ડાળી પર કૂદે, વાંદરાઓનું કામ એક જગ્યાએથી બીજી જગ્યાએ કૂદવાનું, એટલે ડાળીઓ પર કૂદે. ડાળીનો મેં ઝૂલો બનાવ્યો એટલે ડાળીનો જ હિંચકો બનાવી દીધો. ડાળી ઝાલી, પાંદડા, ડાળીઓ પકડે, એક ડાળી પકડે, બીજી ડાળી પકડે અને પાંદડા તોડે. પાછા એ બંદરનો છાયો પણ મેં દોર્યો. સરસ મજાની વાંદરાવાળી કવિતા છે ને. આગળ જોઈએ. ઝીણી નજરે જો આ પ્રવૃત્તિમાં, ઝીણી નજરે એટલે કે નરી આંખે જો શું શું દેખાય છે તેના વિશે વાત કરો અને લખવાનું છે. ચલો આપણે આ ચિત્ર જોયું, એનું નિરીક્ષણ કરીશ, એમાં શું આપેલું છે એના વિશે અહીં મેં વાક્ય લખેલ છે. તો પહેલું વાક્ય, આ આપેલું ચિત્ર એક ઝાડનું છે. ઝાડ દેખાય છે ને ચિત્રમાં. બે સ્ત્રીઓ ટોપલીમાં કંઈક ભરતી હોય તેવું લાગે છે. જો અહીંયા ટોપલીમાં કંઈક ભરે છે, દેખાય છે ને. હા, ઝાડ ઉપર અલગ અલગ પંખીઓ બેઠેલા છે. દેખો કેવા બધા મસ્ત સરસ પંખીઓ દેખાય છે ઝાડમાં. ઝાડ પર કોઈ કીડી બેન ચડતી હોય એવું લાગે છે. લો, કીડી બેન ચડે છે ને ઝાડ ઉપર, આ જુઓ ને ચડે છે. પછી ઝાડની નીચે બે છોકરીઓ રમી રહી છે. અહીં બે છોકરીઓ રમી રહી છે, જોયું ને. ઝાડની નીચે બે પ્રાણીઓ દેખાય છે. આવી રહ્યા જો, આ એક અને આ બે. આ બે છોકરીઓ રમી રહી છે ખેંચમ ખેંચીમાં. આ બેન છે કો. ચિત્રમાં સુંદર મજાના ઝાડનું ચિત્ર બતાવ્યું છે. જુઓ સરસ મજાનું ઝાડ છે, કેવું છે, કેવા અલગ અલગ પાંદડા છે, ડાળીઓ છે, સરસ મજાનું છે. તો આપણે અહીં શું કર્યું વાળા વિદ્યાર્થી મિત્રો, આપણે ચિત્રનું વર્ણન કર્યું કહેવાય. શું કર્યું કહેવાય? ચિત્રનું આપણે વર્ણન કર્યું. પરીક્ષા દરમિયાન ગમે તેવું બીજું પણ ચિત્ર પૂછાય તો તમને જે ચિત્રમાં દેખાય એવા વાક્ય આપણે બનાવવાના, જે ચિત્ર દેખાય એવું આપણે અહીં વાક્ય લખવાના છે. આમાં તમને મેં 7 લખ્યા છે, આમાંથી તમને કોઈ વધારાના વાક્ય લખવાય તો પણ લખી શકો છો. સરસ મજાની પ્રવૃત્તિ હતી. હવે આગળ જોઈએ શું છે પાઠ 3માં. અરે લાગે છે કોઈ વાર્તા આવી છે મોટી. શું છે પાઠ 3માં વાર્તા આવી ગઈ? ગીતડું તો ગઈ લીધું, હવે આપણે વાર્તા જોઈએ. શું છે? કલાકારની ઢીંગલી. તમારા જેવડા દિવ્યેશની વાત છે, એટલે કે તમારા સરખી ઉંમરનો, તમારી જ ઉંમરનો દિવ્યેશ નામનો છોકરો છે એના વિશે આપણે આજે વાર્તા છે. દિવ્યેશ નામના છોકરા વિશે એને તમને સાંભળવી અને વાંચવી પણ ગમશે. આપણને તો કવિતાઓ વાંચવી ગમે છે, એમ વાર્તા પણ વાંચવી ગમે છે. તો આ કલાકારની ઢીંગલીવાળી વાર્તા વાંચીએ. સુલતાનાબાદ એવા એક શહેરનું નામ છે. ના બાદના એક વિસ્તારમાં તૂટેલી ફૂટેલી 20 ઝૂંપડીઓ હતી. ઝૂંપડા જોયા છે ને તમે? કાણા પડેલા જૂના પતરા, કેવું ઘર છે. લાકડા, પ્લાસ્ટિકની થેલીઓ, કોથળા, કાપડ, એ જ ઝૂંપડીની દિવાલો ને એ જ છત. કેટલું એકદમ ગરીબ કુટુંબ રહેતું હોય એવું લાગે છે. કેવું છે પાછું? કાણા પડી ગયેલા જૂના જમાનાના પતરા લોખંડના, પાછા લાકડું પણ ગોઠવ્યું હોય, પ્લાસ્ટિકની થેલીઓ ભરાય જ્યાં કાણા હોય ત્યાં, કોથળા પેલા હોય છે ને કોથળા, ઘઉં અનાજ ભરેલું હોય છે એ કોથળા, કાપડ
એ જ કોથળા અને કાપડથી બનાવી હોય એ જ એની ઝૂંપડાની દિવાલ કો કાં તો એના ઉપરનું છત. રંગબેરંગી ભીતોવાળી આ ગલીઓમાં પોતાનું બાળપણ વિતાવતો દિવ્યેશ ગરીબ મા બાપનો હવે એકમાત્ર સંતાન. દરેક વિશે ઝૂંપડા કેવા હતા? અલગ અલગ હતા, બધા પણ હતા ગરીબ. હવે એ ગરીબ કુટુંબોમાં રહેતો એક દિવ્યેશની વાર્તા છે. એકનો એક દીકરો 9 વર્ષના દિવ્યેશ એટલે કે તમારી ઉંમરનો, માટે ફુરસદના સમયે રમતો રમતો નવરાશના સમયે મોજ મજા કરવી એ એક સપનું જ હતું એના માટે. તો એ બધું એના માટે તો સપનું હતું, તમે તો અત્યારે એ જ કામ કરતા હશો. તેના પિતાની ચાની લારી, જુઓ એના પપ્પા શેનો વ્યવસાય કરે, ચાની લારીનો. આ લારીમાં ચા ઉપરાંત બિસ્કુટ, કુલ્ફી અને એક ડબ્બો પણ ખરો. શું હતું? કુલ્ફી મૂકી હતી, બિસ્કુટ અને ચાનું કામ કરતા અને એક બીજો ડબ્બો. ઋતુ પ્રમાણે કુલ્ફી સિવાયની બધી વસ્તુઓ વેચવામાં આવતી. કુલ્ફી તો ઉનાળાની સિઝન સિવાય બીજી ઋતુઓમાં વેચવામાં આવી નહીં, તો કુલ્ફી સિવાય બીજી ઘણી વસ્તુઓ જે હતી તે વેચતા હતા એ લોકો. દિવ્યેશ નજીકની ગવર્મેન્ટ એટલે કે સરકારી સ્કૂલમાં અભ્યાસ કરે ને બાકીના સમયમાં પિતાને કામમાં મદદરૂપ થાય. આખો દિવસ તો કંઈ સ્કૂલ ચાલુ ના હોય, બાજુની સરકારી જેમાં ફી ને એવું ન હોય સરકારી સ્કૂલમાં ભણતો, પછી આવીને ઘરે એનું હોમવર્ક ને બધું કરી અને બાકીનો જે સમય વધે એ પપ્પાની ચાની લારી પર મદદ કરતો. શું મદદ કરતો હતો? ઘરની સ્થિતિ નબળી હોવાથી ચાની લારીએ વાસણ માંજવા, બોલો તમે માંજો, તમે તો ઘરના એમ કીધું ને આટલી ધકાવી આટલી થાળી મૂકે તો એ તમને જોરાય, તો આપણો દિવ્યેશ કેવો છે? વાસણ માંજવા, ચા પી, કુલ્ફી વેચવી જેવા કામોમાં તે ટેકો કરતો પપ્પાને. કુલ્ફી વેચવા તેના મનમાં કુલ્ફી ખાવાની તીવ્ર ઈચ્છા થઈ. હવે તમને તો થાય એમ, એને પણ થતી હતી કે વેચવા જતો હતો તો એને એમ થાય કે લાવને હું એક કુલ્ફી ખાઉં. તેનું પેટ ક્યારેય ભૂખથી બૂમો પાડતું હોવા છતાં કુલ્ફી મો સુધી લઈ ન જવા તેનો સંયમ તેની કેળવણી લીધો હતો. એના પેટમાં ઘણી વખત ભૂખ લાગતી, માપનું કુટુંબ હતું, ગરીબ ઘર હતું, તો આખો દિવસ આપણા જેમ ચા નાસ્તા ને એવું બધું ન મળે તો બિચારાને કુલ્ફી ખાવાની ઘણી ઈચ્છા થાય, મો સુધી જાય, પરંતુ એણે પોતાના મનને મક્કમ રાખ્યું કે મારે ખાવી નથી, જો એ ખાય તો એના પૈસા ખરીદીના પૈસા એ આપવા એટલે કે બીજાને આપે, એ ન ખાય ને બીજાને આપે તો એના પૈસા મળે અને ઘરનું ગુજરાન ચાલે. એ રીતે પપ્પાને મદદ કરતો હતો. શું કરતો? વાસણો માંજતો, કુલ્ફી વેચતો, જતો ને ચા આપવા જતો, એ બધું એનું કામ કરતો પપ્પાને. તહેવારના દિવસોમાં દિવ્યેશ જાતે બનાવેલી અવનવી વસ્તુઓ બનાવીને વેચતો. શું કરતો? એ અવનવી એટલે કે હાથથી બનેલી વસ્તુઓ હોય કે આપણે નથી જોતા, બંગડીમાંથી બનાવેલું હોય, એના પર દોરા લગાવ્યા હોય, એવી અલગ અલગ માર્કેટમાં વસ્તુઓ મળે છે એવી એ હાથે બનાવેલી વસ્તુઓ વેચતો. તે છીપલામાંથી, છીપલા એટલે આપણે જોઈએ છીએ ને કે કોળીઓ ને છીપલા કહીએ છીએ, એ હાર, બુટ્ટી અને ઝાંઝર બનાવતો તથા દિવાલ શોભાવે તેવા કાથી કામ એટલે કેટલા કોથળામાંથી ચિત્ર પણ બનાવતો. એ ચિત્ર પર કાથી કામ એટલે ચિત્ર પર પેઇન્ટ કરતો એટલે કે ચિત્ર દોરતો. તે તૂટેલી બંગડીઓમાંથી તોરણ તેમજ કુલ્ફીની પટ્ટીઓ, પેલી ઊભી પટ્ટી આવે છે, એમાંથી વિમાન, ઘર, હોડી વગેરે બનાવતો. શું કરતો હતો? તૂટી ફૂટી બંગડીઓ એમાંથી બનાવતો, પછી પેલે કુલ્ફીઓ ખાઈ ખાઈને પેલી લાકડી ઊભી સ્ટીક આવે છે ને એમાંથી બનાવતો. શું બનાવતો હતો? વિમાન, ઘર, હોડી વગેરે બનાવતો. પછી એમાં શું કરતો? રંગોની છાંટણાથી સજાવી રંગપુરી વેચતો, રંગ કરી અને વેચતો, એમાંથી એને થોડી ઘણી કમાઈ કરી લેતો. તમે કરો આવું, તમે તો બધી વસ્તુ આવી હોય નકામી બધી નાખી દો, પણ આને શું કર્યું? વેસ્ટમાંથી બેસ્ટ એટલે કે વધેલો નકામો સામાન હતો એમાંથી બધું બનાવી અને પાછી બનાવીને શું કરતો? વેચતો હતો, જેને કારણે એને પૈસા પણ મળતા વેચતો હતો જેને કારણે એને પૈસા પણ મળતા હતા. તમે આવું કરો, વેસ્ટમાંથી બેસ્ટ બનાવો, મમ્મી પપ્પાને મદદરૂપ થવું જોઈએ. આપણે નકામી વસ્તુ હોય આપણી હોશિયારી પણ વધે, આપણને નવું નવું જાણવા પણ મળે. હવે આગળ શું કરે છે દિવ્યેશ? નવું નવું બનાવવામાં પ્રવીણ દિવ્યેશ, અભ્યાસમાં પણ એટલો જ હોશિયાર. ભલે એ બનાવતો તો એ આવું કરતો કામ કરતો, પણ એવું નહોતું એકલું એને કામમાં જ રસ, અરે ભણવામાં પણ ઘણો હોશિયાર હતો. શાળામાં બાળકો તેની પાસે ભાત ભાતની વસ્તુઓ બનાવીને ખરીદે, એમ કે દિવ્યેશને કે મારા માટે આ બનાવી લાવ, આ તો દિવ્યેશ બનાવી અને બધાને આપતો પૈસેથી.
દિવ્યેશ પણ ઘણા હોશથી એટલે કે જુસ્સાથી રાજી રાજીથી પોતાની કલા કારીગરી વડે અજબ એટલે કે અજબ ગજબ જેવું સર્જન કરતો, એટલે વસ્તુઓ નવી નવી બનાવતો. એણે બનાવેલી ચીજ હંમેશા અનોખી જ હોય, કે એને કંઈક નવું જ બનાવ્યું હોય જે માર્કેટમાં જ ન મળતું હોય, એને અવનવું નવી નવી વસ્તુઓ બનાવી આપણને કોઈક નવી વસ્તુઓ જોવા મળે, કે ભલે ને એ ફાટેલી આપણે નાખી દીધેલી વસ્તુમાંથી બનાવીએ પણ આપણને નવું જોવા મળે તો આપણને તે ખરીદવાનું. તો એવું જ કામ કોણ કરતો હતો? આપણો દિવ્યેશ. એ પણ તૂટેલી ફૂટેલી વસ્તુઓમાંથી બધું બનાવતો હતો અને શાળામાં બીજાને વિદ્યાર્થીઓ અને બીજાને વેચતો અને પપ્પાને પૈસાની રીતે આ રીતે મદદરૂપ થતો. હવે આગળ શું છે? દિવ્યેશની શાળામાં વિવિધ તહેવારોની ઉજવણી કરવામાં આવતી. તહેવારો આપણે ઉજવીએ છીએ ને, તેમાં તે ઉત્સાહથી ભાગ લેતો અને શાળાને શણગારવામાં પોતાનું કૌશલ્ય એટલે કે કેટલો હોશિયાર છે એ બતાવતો, પોતાની નિપુણતા બતાવતો. દરેક પાછું એવું નહોતો ભણવામાં હોશિયાર, આવી જુદી જુદી વસ્તુઓ બનાવવામાં પણ હોશિયાર, અને શાળામાં જે ભાગ ભજવવાના હોય એટલે કે કંઈક રોલ કરવાના હોય એમાં પણ એ હોશિયાર હતો, દરેકમાં એ ભાગ લેતો. 29 જુલાઈ દિવ્યેશની જન્મ તારીખના દિવસે આચાર્યશ્રીએ પ્રાર્થના સંમેલનમાં દિવ્યેશને જન્મદિવસના અભિનંદન પાઠવ્યા અને આવડત વિશે વાત કરી, એના એ કેવો હોશિયાર છે એના વિશે વાત કરી. સા પ્રાર્થના ખંડમાં તેમણે કહ્યું, આપણો દિવ્યેશ તો કલાકાર છે, આપણી નકામી લગતી આપણને જે ન ગમતી ચીજોમાંથી મજાની વસ્તુઓ બનાવી કાઢે છે. જોયું તો ને આપણે આ વખતે રક્ષાબંધનની એ બધી જેવી વસ્તુ આપણે ફેંકી દઈએ છીએ તો એમાંથી પણ એ પોતાની રીતે વ્યવસ્થિત વસ્તુઓ બનાવતો અને વેચતો, એવી ઉપયોગી આપણને એટલે કે દરેકને ગમે એવી વસ્તુ એ બનાવતો. હવે રક્ષાબંધનની વાત, આ વખતે રક્ષાબંધનની ઉજવણીમાં આપણે સૌ એને બનાવેલી રાખડીઓ ખરીદીએ. શું કહે છે કે એ જે વિવિધ અલગ અલગ પ્રકારની રાખડીઓ બનાવે છે એ આપણે આ વખતે રક્ષાબંધનમાં દરેકે ખરીદીશું, એવું આચાર્યશ્રી કહે છે. રક્ષાબંધનને દિવસે સૌ પોતપોતાના ભાઈ બહેનને લઈને શાળાએ આવજો, આપણે રાખડીઓ ખરીદીશું. કોના જોડેથી? દિવ્યેશ જોડેથી. અમે બધા શિક્ષકો પણ એમાં જોડાઈશું. સૌ ખુશ થયા કે એનાથી શું થાય તે દિવ્યેશને સારી કમાણી પણ થાય અને એની કલા એ જે બનાવ્યું એ પણ આપણને નવું નવું જોવા મળે. હવે રક્ષાબંધનના દિવસે શાળામાં શું થશે, હવે શું થાય છે, ચલો જોઈએ. રક્ષાબંધનના દિવસે દિવ્યેશની શાળામાં દિવ્યેશે પોતાના મિત્રોની પસંદગીને ધ્યાનમાં રાખીને રાખડીઓ બનાવી. રાખડીઓ બનાવીને તેણે મોતી, ચણોથી, કારેલાના બી બોલો, લાકડાની પટ્ટીઓ અને તારામંડળના નક્કામાં તાર જેવી પરચુરણ સામગ્રીમાંથી રેશમી દોરા ગૂંથીને રૂને મેઘધનુષના રંગનું કરીને જાત જાતની અને ભાત ભાતની આકર્ષક રાખડીઓ બનાવી. આ બધી વસ્તુ તો આપણે કચરણડોલમાં નાખી દઈએ પણ આને બધી ભેગી કરી અને મસ્ત જુદી જુદી રાખડીઓ બનાવી. રક્ષાબંધનના દિવસે શાળામાં મેળો જામ્યો હતો, એટલે કે બધા આવે ને, મમ્મી પપ્પા ભાઈ બહેનો બધા આવ્યા હતા. બાળકો આજે વર્ગના બદલે મેદાનમાં ઘૂમતા હતા, મેદાનમાં ફરતા હતા. બધાને આતુરતા હતી કે દિવ્યેશની રાખડીઓની, બધાને શું હતું, ઉત્સવ કરતા દિવ્યેશની રાખડીઓ જોવામાં હતું. એટલામાં કુલ્ફીની પટ્ટીઓથી બનાવેલું બોક્સ લઈને હસતો હસતો દિવ્યેશ શાળામાં પ્રવેશ્યો. પેલું કુલ્ફીના નીચે આવે છે પટ્ટી, એનું બોક્સ બનાવ્યું, એમાં બધી રાખડીઓ મૂકીને હસતો માલતો દિવ્યેશ આવ્યો. દિવ્યેશના પ્રવેશતા જ તેના મિત્રો તેની રાખડીઓ જોવા ખરીદવા માટે ટોળે વળી ગયા. જલ્દીથી બધાને એમ હોય કે મને સારી રાખડી મળી જાય, એમ બધા ટોળે વળી ગયા. બોક્સ ખોલી તો બધા જોઈ શકે તે રીતે રાખડીઓ એને નીચે ગોઠવી દીધી. રાખડીઓ જોતા જ દિયા બોલી, અરે વાહ, કારેલાના બીમાંથી બનાવેલી રાખડી, મેં તો પહેલી વાર જોઈ. આપણને પણ નવાઈ લાગે કે નહીં? ત્યાં તો રિયા બોલી, દિવ્યેશ આ રાખડી મારા માટે ને, કે હા હા, કારેલાના બીવાળી મારા માટે. દિવ્યેશે હકારમાં હા માથું હલાવ્યું કે મનોજ બોલે, તને કેવી રીતે ખબર? કેમ કે આ તને કેવી રીતે, પેલો મનોજ બોલે, તને આ કેવી રીતે ખબર પડી કે આ કારેલાના બીજની જ રાખડી છે? રિયા બોલી, મને કારેલાનું શાક ભાવે છે. દિવ્યેશ આ વાત જાણે છે. દિવ્યેશ એટલે કે દિવ્યેશે ખાસ રિયા માટે જે રાખડી બનાવી હતી, કેમ કે
રિયાને કારેલાનું શાક ભાવે છે બહુ, એટલે એના બીજમાંથી એના માટે સ્પેશિયલ રિયા માટે જ રાખડી બનાવી હતી. દિવ્યેશે રિયાને અને કારેલાની રાખડી આપી. એટલામાં પ્રિયા બોલી, જો નેહા, પેલી લાકડાના પારાવાળી, એટલે કે લાકડામાં પારા ચીપકાવ્યા હોય કદાચ તારા માટે. દિવ્યેશ પાછો એવી તો નથી રાખડી જેમ તેમ બનાવી. દિવ્યેશે પોતાના બધા જે ફ્રેન્ડો હતા, કોને શું ગમે છે, કોણ કેવી રાખડી પસંદ કરશે, એ રીતે રાખડીઓ બનાવેલ હતી. નેહાએ કહ્યું, ખરેખર દિવ્યેશ આવો વિચાર તો તને જ આવે, કેમ કે આવા બધા વિચાર તો માત્ર તને જ આવે, અમને ન આવે હો. આ રાખડી કડા જેવી છે એટલે રક્ષાબંધન પછી પણ બારે માસ પહેરી શકાય, ભલે ને વરસાદ આવે કે ગમે તે કડું હોય, લોખંડની વસ્તુ હોય, એ બગડે નહીં તો આ બારે માસ પહેરી શકાશે મારી રાખડી. દિવ્યેશે કહ્યું, એટલે જ મેં બે બનાવી છે, બીજી રાખડી તારા માટે. કે જુઓ, મેં બે રાખડીઓ બનાવી છે, એક મેં રાખીને એક તારા માટે, અલગ અલગ ફ્રેન્ડોને બધી રાખડીઓ વેચી. આ રીતે શરીફા માટે સૂતરની, ભવ્યા માટે ઘૂઘરાવાળી અને પર્યાવરણના શિક્ષક માટે ચણોઠીની રાખડી દિવ્યેશે બનાવેલી. બધાની મનપસંદ, કોને શું ગમે છે, એ રીતે એને રાખડીઓ તૈયાર કરેલી. ધૈર્યે પૂછ્યું, દિવ્યેશ આ મેઘધનુષ જેવી રાખડી કોના માટે છે, કે અલગ રાખીએ રાખડી કોના માટે છે. દિવ્યેશ બોલ્યું, તારા માટે, મારા ચિત્રકાર, એમ કે તને બહુ ચિત્રકારીનો શોખ છે ને, એટલે મેઘધનુષના સાથે રંગવાળી રાખડી. ત્યાં નૈમિષ આગળ ઘસી આવ્યું ને બોલ્યો, અમને મારી લો, હવે મારી રાખડી બધાને આપે છે તો એમ. મધુર સ્મિત સાથે દિવ્યેશે કહ્યું, હસતા હસતા કહે, લે નૈમિષ કુમાર કાપડિયા, તારા માટે આ કાપડના ફૂલવાળી, તારી અટક કાપડિયા એટલે કાપડના ફૂલવાળી રાખડી, ફૂલ રાખડી. બોલો, બધાને કેવો સરસ રાખડી આપીને દિવ્યેશ પાસેથી આવી ખાસ રાખડીઓ ખરીદી સૌ ખુશ ખુશાલ થઈ ગયા. મજા આવે ને આવી અવનવી રાખડીઓ જોવા. આપણે માર્કેટમાં કોઈક સરસ રાખડી જોઈએ તો ક્યાં ફટાકથી લઈ લઈએ છીએ, એ રીતે દિવ્યેશ જોડે બધાએ રાખડીઓ જોઈ અને ખરીદી કરી. રક્ષાબંધનની ઉજવણી શરૂ થઈ. દિવ્યેશે બનાવેલી રાખડીઓ સૌ બહેનો પોતાના ભાઈઓને હાથે વિધિવત, એટલે કે ચાંદલો કરી મીઠાઈ ખવડાવીને રાખડીઓ બાંધી. વડ નીચે બેઠેલો દિવ્યેશ આ બધું જોતો હતો, કે વડ નીચે બેઠેલો દિવ્યેશ એકલો એકલો જોતો હતો, બધા પોતપોતાના ભાઈ બહેનોમાં વ્યસ્ત હતા. એને એની ઢીંગલી યાદ આવી, એટલે કે એની નાની બહેન યાદ આવી. ઢીંગલી એની 2 વર્ષની બહેન, એટલે કે એની 2 વર્ષની બહેન હતી, આજે એની સાથે ન હતી, એનું મૃત્યુ થયું હતું, એ હતી નહીં એના જોડે. દિવ્યેશ એને ખૂબ લાડ લડાવતો, એની સાથે ઢીંગલી, એટલે કે એની બહેન ઢીંગલી માટે એણે કાપડમાંથી ઢીંગલી બનાવી. એની બહેન ઢીંગલી માટે એને આવું બધું બનાવતો હોય તો સરસ મજાની પોતાની બહેન માટે ન બનાવે તો એને શું કર્યું, તો બધા પેસ્ટેડ કાપડમાંથી એને સરસ મસ્ત ઢીંગલી બનાવી. પણ દિવ્યેશની ઢીંગલી તો થોડા સમય પહેલાં જ બીમારીમાં સપડે, એટલે કંઈક બીમારી હશે, એને આ દુનિયા છોડીને ગઈ હતી, એટલે કે બીમાર પડી અને બિચારીનું મૃત્યુ થયું. દિવ્યેશની આંખોમાં આંસુ આવી ગયા, એની યાદ આવી એની બહેન. સૌ કોઈ પોતપોતાને ખાસ રાખડીઓ બાંધી બંધાવી ખુશ હતા ભાઈ બહેન બંને. તેવામાં રિયા કોના જોડે, દિવ્યેશ પાસે આવી. તેણે જોયું કે દિવ્યેશની આંખમાં આંસુ હતા, લો એ તો રોતો હતો. રિયા બોલી, લે તારો હાથ તો કેમ ખાલી છે, કે તારો હાથ કેમ ખાલી છે, કોઈ રાખડી નથી બાંધી, જો તને ગમી જાય તેવી રાખડી તારા માટે બનાવી છે. લે, તને પણ, તું બધા માટે રાખડી બનાવતો, આજ મેં તારા માટે પણ રાખડી બનાવી છે, તને ગમશે, લાવ તારો હાથ. રિયા દિવ્યેશના હાથને રાખડી બાંધે છે. ભેટ તો હું લઈશ જ હો, કે હું રાત ભલે હું તને રાખડી બાંધું પણ હું તો ગિફ્ટ તો લઈશ જ, આપણે કહીએ છીએ ને. આમ બોલી બોલતા તે દિવ્યેશને રાખડી બાંધી દીધી. લો, દિવ્યેશને ફટાકથી રાખડી બાંધી દીધી. દિવ્યેશે રાખડી જોઈ, તેના પર દિવ્યેશ વંચાયું. એના પર શું હતું, દિવ્યેશ લખેલું. હવે ટીલડી વડે ગૂંથાયેલું દિવ્યેશ નામ ભીંજાયેલું હતું. એ પછી એના આંખમાંથી ખુશીના આંસુ આવ્યા અને એ લખેલી ઢીંગલી, લખેલી રાખડી ઉપર દિવ્યેશ, એ રાખડી શું થઈ, એના આંસુથી, એટલે કે એના આંખમાંથી પાણીના આંસુ, એથી એ રાખડી ભીંજાઈ ગઈ. લો, દિવ્યેશની બેન નથી પણ રિયાએ એને પોતાની આ ભાઈ બનાવી અને રાખડી બાંધી અને દિવ્યેશે ખુશીના આંસુ એને આંખમાં આવી ગયા. તો આપણું દિવ્યેશ કેટલો હોશિયાર હતું જોયું ને. આપણે પણ ખરેખર દિવ્યેશના જેવું થવું જોઈએ. હવે વાતચીત છે, ચલો આપણે બધા વાતો કરીએ. ઉપરની વાતમાં તમને ગમેલા 3 વાક્ય નીચે, જે તમને વાક્ય ગમે 3 લીટી કરવાની. દિવ્યેશ તમારા વર્ગમાં ભણતો હોત ને તમારા શિક્ષક તમારા
માટે કેવી રાખડી બનાવે, જે તમને ગમે એવી. તમને દિવ્ય સાથે મૈત્રી કરવી ગમે, હા, કેમ? કેમ કે હોશિયાર હતો અને નિપુણ હતો, માટે જો દિવ્યેશ તમારો મિત્ર હોત તો હું એના જોડેથી ઘણું બધું શીખત. આ બધું વાત કરવાની છે, પરીક્ષા લક્ષી છે ને. વાર્તા વાંચતી વખતે તમારા શાળા, ફળિયા, ગામ, સગા સંબંધી તમને યાદ આવતું હશે અને દિવ્યેશમાં શું સમાનતા છે આ યાદ આવે, અને દિવ્યેશના ઘર અને દિવ્યેશની સ્થિતિ હોય છે ને ગામડામાં અમુકની એવી. નકામી પેનના ઢાંકણા, પાણીની બોટલ, જૂના સ્પીકર, ખોખા, પૂંઠા જેવી વસ્તુઓમાંથી શું શું બનાવી શકાય, જે બનાવે તે બનાવો. નકામી વસ્તુમાંથી શું શું બનાવતા આવડે છે, જે આવડતું હોય આવડે છે, ના તો કંઈ નહીં આવડતું હોય લખવાનું, બોલવાનું. આ લખવાના નથી. આ વાર્તામાં કયો ફકરો તમને વારંવાર વાંચવો ગમે છે, જે વાંચવું ગમતો હોય વાંચજો. તમને ઘરમાં કયા નામથી બોલાવે છે, લાડકું નામ હોય નાનું, સરખું આપણું નામ મોટું હોય અને એમનું મમ્મીએ આપણને ચિંટુ મિન્ટુ જે નામ રાખ્યું હોય. તમે તમારા ભાઈ બહેનને કયા નામથી બોલાવો છો, જે હોય દીદી કે ભાઈલો કહીએ એ. તમારા કોઈ બે મિત્રો મેટપણી અને રાખડી બનાવી હોય તેના કેવી રીતે બનાવી છે, એના વિશે આપણે 5 વાક્ય લખવાના અને નીચે લીટી દોરવાના છે. આ વાક્ય આમાંથી તમારી બહેનપણીએ જે બનાવી હોય અને આમાંથી તમને જે ગામ વાક્યો ગમતા એના નીચે લીટી દોરવાની છે. આ પ્રશ્ન કરવાનો નથી, આ તો માત્ર વાતચીત છે. હવે આપણે જોઈએ આગળની પ્રવૃત્તિ શું છે. આગળની પ્રવૃત્તિ હવે સવાલ છે. 30 સેકન્ડ માટે વૃક્ષાસનમાં ઊભા રહો. એક એ આસન છે, આપણે કરવાનું નથી. તમારે કરવું હોય તો વૃક્ષાસનમાં ઊભા રહેજો. દિવ્યેશને લગતી 3 બાબતો છે, લાગણી, આવડત. લાગણી એટલે કે આપણે જ્યારે કંઈ વસ્તુ મળી હોય અને કેટલો ભાવ થઈ જાય એ લાગણી. આવડત એટલે હોશિયારી અને ઘરની સ્થિતિ. એ રીતે જે વાક્યને શબ્દખંડને લાગુ પડે તેની પાછળ કૌંસમાં અહીં લખવાના છે. તો પહેલું છે ભૂખને રોકી લેતો, તો એ શું છે, ઘરની સ્થિતિ એવી હતી એના કારણે ભૂખને રોકી હતો, તો આપણે લખીશું ઘરની સ્થિતિ. કારીગરી જેવી કારીગરી વડે અજબ સર્જન, તો એની આવડત હતી, એની હોશિયારી હતી. રંગોના છાંટણાથી સજાવવું એ એની આવડત હતી. રિયાએ કારેલાનું શાક ભાવે છે એની રાગણી હતી, એને ભાવ હતો કે હા એને ભાવે છે તો લાવ હું એના માટે બનાવું. ઢીંગલીની યાદ એને લાગણી એટલે કે યાદ કરી અને દુઃખ વ્યક્ત કરતો. આંખમાં આંસુ ધસી આવવા એ પણ લાગણી કહેવાય. તારા માટે મારા ચિત્રકાર ભાઈ એ પણ લાગણી એકબીજા માટે. મજા કરવી એ સપના સમાન હતી. ઘરની સ્થિતિ ખરાબ હતી એટલે મજા કરવી હોય, ફરવું હતું, એક સપનું લાગતું હતું. સજાવેલી વસ્તુઓ વેચી નફો મેળવવો એ આવડત હોય તો જ થાય. કારેલાની રાખણી એ પણ હોશિયારી એટલે કે આવડત હોય. રાખડી પરનું દિવ્યેશ નામ ભીંજાઈ ગયું, એ રડી પડ્યો હતો ને, તો એની અંદરની લાગણી છે. ખબર પડી એને લાગણી અને આવડત. હવે આગળ જોઈએ. ચાલો ગાઈએ ગીતડું, પાર્ટીમાં મેં દરિયો દોર્યો તેના ઉપર ટાપુ દોર્યો, એ ગીત ગાઈએ. પછી આગળ શું છે, આગળની પ્રવૃત્તિ જુઓ શું છે. આપેલ શબ્દ કે શબ્દ સમૂહ માટે અર્થ શોધો, શબ્દ સમૂહ જેવું છે અને લખો. ટેકો કરો એટલે મદદ કરવી, કોઈને આપણે મદદ કરીએ એ. મમ્મી તેલ મૂકી દીધું છે, વિવેક ટેકો કરવા રસોડામાં આવે છે, એટલે કે મદદ કરવા માટે વિવેક આવે છે. ત્યારે વિવેક શું કહે, હા હું આવું છું મદદ કરવા, કે હા હું તને મદદ કર. આપણે કે અહીંયા એને આપણે નથી કહેતા મમ્મી આપણને કે લેને આટલું ટેકો કરને, વાસણ ભરાવા છે કે આ કામ કરવું છે, મારે પૂરી વણતા શીખવું જ છે. વિવેક કહે છે કે હા હું તને મદદ કરી, કેમ પૂરી વણતા શીખવું છે. ચલો ફુરસદ, નવું વાક્ય. ફુરસદ એટલે નવરાશ. ભરતભાઈ તમને મળવા કાલે આવીશ, આજે મને ફુરસદ એટલે કે મને ટાઈમ નથી, નવરાશ છે નહીં. સૌરભભાઈ એટલે ફુરસદ માટે વપરાય છે, મારે નવરાશ નથી, કાલે જ આવજો ઠીક રહેશે, એટલે કે હું એ કંઈ નવરો નથી, અત્યારે નવરાશ નથી, મારા જોડે ટાઈમ નથી, હું ફુરસદ નથી, એટલે તમે કાલે આવજો. કારીગરી એટલે કે બનાવટ, કારીગરીનો અર્થ શું છે, બનાવટ. હવે બનાવટના 2 વાક્ય. જયમીન મમ્મી આ ઢીંગલીઓ તમે બનાવી છે, કે આ ઢીંગલીઓ બનાવી છે, કે કારીગરી સારી હોય તો જ બનાવી શકાય ને. મમ્મી ના, દાદીએ એમના જેવી બનાવટ મને ક્યાંથી આવડે, કે ક્યાં આવડે છે, કે મમ્મીએ બનાવી છે કે એમની દાદીએ બનાવી છે, તો આવી બનાવટ મને ક્યાંથી આવડે. હોશિયારી આવડત હોય તો જ આપણે કરી શકીએ છીએ ગમે તે કામ. પ્રવીણ એટલે કુશળ. જયંતભાઈ આપણે કોઈ દ્રશ્ય વિશે બોલીએ કે
જિજ્ઞાસા તે તરત જ દોરી દે, કે કેટલી હોશિયાર છે કે આપણે કોઈ પણ ચિત્ર વિશે માહિતી આપીએ તો જિજ્ઞાસા છે એ તરત ચિત્ર દોરી દે છે. મનીષભાઈ, હા, જિજ્ઞાસા ચિત્ર દોરવામાં કુશળ છે, એ ચિત્ર દોરવામાં હોશિયાર છે. આપણે ગમે તેવું ચિત્રનું નામ દીધું હોય તો એ સરસ રીતે ચિત્ર દોરી દે છે. તો અહીં આપણે સમાનાર્થી શબ્દ જેવું જ થયું, ફુરસદ તો નવરાશ, બંને વાક્યમાં નવરાશ અને ફુરસદને વાક્યો એ રીતે બનાવેલ છે. જે અહીં કારીગર બનાવટ છે, પ્રવીણ કુશળ, એ રીતના દરેક વાક્ય બબ્બે બનાવેલ છે. તો અહીં આપણો પાઠ 3 એનો ભાગ 1 પૂરો થાય છે. ભાગ 1 પૂરો થાય તો એનું હોમવર્ક આપણે મેળવી લઈએ. ભાગ 1નું હોમવર્ક આપણે મેળવી લઈએ તો તમે શાંતિથી હોમવર્ક જોઈ અને મમ્મીની અથવા તમારી જાતે કરી શકો છો. મમ્મીની મદદ લઈ નવા પેજે આપણે પાઠ 2 એના ભાગ 5-1 લખ્યા, પાઠ 2ના ભાગ 5 લખ્યા. હવે પાઠ ત્રણ હવે એને નવા પેજે ચાલુ કરીશું. નવો પાઠ છે એટલે નવા પેજે ચાલુ કરીશું અને એના ઉપર લખીશું પાઠ 3 સૌથી ઉપર મથાળે, શંખલાની બહેન છીપલી, શંખલાની બહેન છીપલી એ લખીશું. પછી આ સરસ મજાનું ગીત લખીશું, સરસ મજાનું ગીત લખીશું. પછી ઝીણી નજરે જુઓ શું શું દેખાય છે, આ વાર્તાના વાક્ય એટલે કે આ ચિત્રનું વર્ણન લખીશું. ચિત્ર દોરવાનું નથી, ચિત્ર દોરવાનું નથી, માત્ર તેનું વર્ણન જ લખવાનું છે. માત્ર તેના વર્ણનના 7 વાક્ય જ લખવાના છે. પછી આપણે શું કરીશું, લેસન પછી આ વાતચીતવાળા પ્રશ્નો તો ખાલી માત્ર આપણે વાતચીત જ કરવાની, એના જવાબ લખવાની જરૂર છે નહીં. પછી આગળનું કરીશું, 30 સેકન્ડ માટે વૃક્ષાસનમાં ઉભા રહો, કંઈ કરવાનું નથી. પછી આ દિવ્યેશની લાગણીવાળો પ્રશ્ન લખીશું, ચાલો ગીતડું ગાઈએ એ લખવા નથી કેમ કે આપણે શરૂઆતમાં લખી દીધી છે ગીત. પછી આપણે લખીશું આ શબ્દ સમૂહ માટે, મેં સમજાવ્યું ને સમાનાર્થી શબ્દ સમૂહ જેવું જ હોય છે, તો આપણે આ લખીશું. અહીં દરરોજ નિયમિત લેસન કરીશું. આપણે પાઠ 2 સુધી આપણા ગુજરાતી વિષયના ચોપડામાં પૂરું કર્યું છે, તો આપણે પાઠ 3નો ભાગ 1 આવેલ લેસન ફરજિયાત પૂરું કરીશું. તો હવે મળીશું આપણે પાઠ 3ના ભાગ 2માં, પાઠ 3ના ભાગ 2માં મળીશું. ત્યાં સુધી આવજો વિદ્યાર્થી મિત્રો, લેસન ફરજિયાત કરીશું.